મિત્રો આજે આપણે સ્વતંત્ર પરમાણુ અને ઘન પદાર્થમાં ઇલેક્ટ્રોનની ગતિ કઈ રીતે ભિન્ન પડે છે એટલે કે કઈ રીતે જુદી પડે છે એ સમજશું આપણને ખબર છે બોર પરમાણુ મોડેલ છે એની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન ન્યુક્લિયસમાં આવેલા એટલે ન્યુક્લિયસ ધન વિદ્યુત પરિતા એ તમને બતાવ્યું છે એની આસપાસ અલગ અલગ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા દર્શાવ્યા છે પહેલી કક્ષામાં આપણને ખબર છે એસ કક્ષક હોય એટલે વન એસ ટુ એમાં બે ઇલેક્ટ્રોન હોય બીજી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં એવી રીતે એસપીડી અનુસાર ક્રમશઃ ઇલેક્ટ્રોન સમાયેલા હોય અત્યારે તમને અહીંયા સિલિકોન પરમાણુ બતાવવાનો પ્રયત્ન કર્યો છે એનો પરમાણુ ક્રમાંક ચૌદ હોય એટલે બે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં આઠ બીજી કક્ષામાં અને ફાઇનલ જે બાહ્ય કક્ષા છે એની અંદર ચાર ઇલેક્ટ્રોન રહેલા હોય બરાબર તો જો સ્વતંત્ર પરમાણુ હોય તો એ સ્વતંત્ર પરમાણુ બીજા પરમાણુથી ઘણો દૂર આવેલો હોય એટલે એના ઇલેક્ટ્રોન એની કક્ષામાં ભ્રમણ કર્યા રાખતા હોય એને બીજા ઇલેક્ટ્રોન સાથે બીજા પરમાણુના ઇલેક્ટ્રોન સાથે કંઈ જ ફેર પડતો નથી એટલે વિદ્યુતનું વહન થાય તો એના જ બાહ્યતમ કક્ષામાં રહેલા એટલે અહીંયા સિલિકોનની વાત કરીએ તો એ ચાર ઇલેક્ટ્રોનને કારણે ગતિ થાય એને બીજા કોઈ પરમાણુના ગતિ સાથે કંઈ લખતું વળતું નથી હવે ઘન પદાર્થમાં જોવાનો પ્રયત્ન કરીએ તો ઘન પદાર્થમાં પરમાણુ એકબીજાની ખૂબ જ નજીક આવેલા હોય જો તમને નીચે આકૃતિમાં દોરેલા બતાવ્યા છે એકબીજાની નજીક આવેલા હોય ઘણી વખત ઇલેક્ટ્રોનિક કક્ષાઓ એકબીજાની નજીક હોય અને ઘણી વખત એકબીજામાં ભળી જાય એટલે ઓવરલેપ થઈ જાય એટલે બે અલગ અલગ કક્ષાની બદલે તમે મિક્સ મિશ્ર કક્ષા જોવા મળે બરાબર તો એવા સંજોગોની અંદર આખું જે ઇલેક્ટ્રોનનું ભ્રમણ છે આખું ઇલેક્ટ્રોનનું સ્ટ્રકચર છે એ આખું બદલી જતું હોય છે આથી ઘન પદાર્થમાં ઇલેક્ટ્રોનની ગતિ સ્વતંત્ર પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગતિ કરતાં જુદી પડે છે બરાબર એટલે ઘન પદાર્થમાં ઇલેક્ટ્રોનની ગતિ સ્વતંત્ર પરમાણુ હોય એમાં ઇલેક્ટ્રોનની ગતિ થાય એના કરતા સાવ અલગ રીતે થતી હોય છે મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર પ્રાથમિક અર્ધવાહકના સ્ફટિકમય બંધારણ વિશે આપણે ચર્ચા કરવાની છે પ્રાથમિક અર્ધવાહકો એટલે મૂળભૂત અર્ધવાહકો જેમાં સિલિકોન અને જર્મેનિયમ એસઆઈ એટલે સિલિકોન અને જીઈ એટલે જર્મેનિયમનો સમાવેશ થાય છે સિલિકોન વિશે વાત કરીએ તો સિલિકોનનો પરમાણુ ક્રમાંક ચૌદ છે એની ઇલેક્ટ્રોન સંરચના વિશે વાત કરીએ તો કેમેસ્ટ્રીમાં તમે આના વિશે ભણી ગયા છો પેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન એટલે વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ એટલે બીજી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં થ્રી એસ ટુ થ્રી પી ટુ એટલે કુલ બે આઠ અને ચાર મળીને ચૌદ ઇલેક્ટ્રોન અહીંયા તમને બાજુમાં આકૃતિમાં બતાવ્યું છે જુઓ તમે ધ્યાનપૂર્વક આ ન્યુક્લિયસ છે પેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન જેને આપણે કે શેલ કે કવચ તરીકે પણ ઓળખતા હોય છે બીજી કક્ષા કક્ષા એમાં ઇલેક્ટ્રોનનો સમાવેશ છે અને ત્રીજી એને આપણે કહેતા હોય એની અંદર ઇલેક્ટ્રોન સમાયેલા છે બરાબર તમે જોઈ જ શકો છો તમે જુઓ તો કે અને એલ કવચ સંપૂર્ણ ભરાયેલ છે કેમ કે કે કવચ હોય એની અંદર બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે આમાં આઠ સમાઈ શકે બધા આવી ગયેલા છે પણ એમ શેલ છે એમાં ઘણા બધા ઇલેક્ટ્રોન સમાઈ શકે એમાં થ્રી એસ ટુ અને થ્રી પી ટુ એમ કુલ ચાર ઇલેક્ટ્રોન જ છે એટલે એમ કહી શકાય સિલિકોનમાં ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન હોય ઘણા બધા એટલે ખરેખર ત્રીજી કક્ષામાં અઢાર ઇલેક્ટ્રોન સમાઈ શકે એટલે ચારની સાપેક્ષ ઘણા વધારે કહેવાય એટલે ઘણા બધા એવો શબ્દ હોય પ્રોમે જર્મેનિયમની ચર્ચા કરીએ તો જર્મેનિયમનો પરમાણુ ક્રમાંક બત્રીસ છે એની ગોઠવણ વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ થ્રી પી સિક્સ થ્રીડી ટેન ફોર એસ ટુ અને ફોર પી ટુ એટલે કે એલ અને એમ સેલ સંપૂર્ણ ભરાયેલી પહેલામાં બે બીજામાં છ અને બે આઠ ત્રીજામાં બે વત્તા છ એટલે આઠ અને દસ અઢાર અને ચોથી કક્ષામાં બે વત્તા બે કુલ ચાર ઇલેક્ટ્રોન રહેલા હોય એનું સ્ટ્રક્ચર પણ અહીંયા આપણે જોઈએ તો ચાર કક્ષાઓ બતાવી છે કે એલ એમ અને એન કેમાં બે એલમાં આઠ એમમાં અઢાર અને એનમાં ચાર ઇલેક્ટ્રોન તો એમાં પણ ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન રહેલા હોય એ એલ અને એમ કવચ સંપૂર્ણ ભરાયેલ હોય અને એન કવચમાં ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન હોય બરાબર એટલે આમ તમે જોવા જાવ ને તો સિલિકોન અને જર્મેનિયમ બંનેમાં ફરીથી કહું છું સિલિકોન અને જર્મેનિયમ બંનેમાં બાહ્યતર કક્ષામાં ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન હોય એટલે ટેટા વેલેન્સ પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે હવે આપણને ખબર છે કોઈ પણ પરમાણુ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે અષ્ટક પૂર્ણ કરવું જોઈએ એટલે કે એની બાહ્યતર કક્ષામાં જો આઠ ઇલેક્ટ્રોન રહેલા હોય તો એનું અષ્ટકપૂર્ણ કહેવાય એની સ્થિરતા વધારે હોય તો આ સિલિકોન કે જર્મેનિયમનો દરેક પરમાણુ જો અહીં નીચે બતાવ્યું છે તમને ધ્યાનપૂર્વક આપણે જોઈએ એટલે આપણને ખબર પડતી આ એક પરમાણુ છે એની બાહ્યતમ કક્ષાના જ ઇલેક્ટ્રોન તમને અહીં બતાવ્યા છે એક બે ત્રણ ચાર એ પોતાના ચાર પડોશી પોતાના જેવા જ એટલે આ સિલિકોન હોય તો સિલિકોન જેવા જ બીજા ચાર પડોશી પરમાણુ સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે એટલે ચાર પોતાના અને ચાર એક એક પાસેથી લીધેલા આઠ ઇલેક્ટ્રોન થઈ અને પોતાની આસપાસ કરે છે તો આઠ ઇલેક્ટ્રોનના બાકીના ચાર ઇલેક્ટ્રોન બતાવી ઇલેક્ટ્રોન હોય આપણે અહીંયા બતાવી દઈએ બરાબર સેમેઝ આ બીજા પરમાણુનો આ બાજુ બતાવી શકાય સેમેઝ અહીંયા બતાવી શકાય અહીંયા બતાવી શકાય આ એક નો પરમાણુ બીજા ચાર સિલિકોનના પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવે છે દરેક સહસંયોજક બંધ આ એક સહસંયોજક બંધ બન્યો કહેવાય એમાં બે ઇલેક્ટ્રોન હોય આ બીજો સહસંયોજક બંધ એમાં બે ઇલેક્ટ્રોન કુલ ચાર સહસંયોજક બંધ બને કુલ આઠ ઇલેક્ટ્રોનથી અષ્ટક પૂર્ણ થાય હવે જો આવી જ રીતે રિપીટ થયા રાખે તો આખું સ્ટ્રક્ચર કેવું બને નીચે બતાવ્યું છે આ એક નો પરમાણુ એની ફરતી બાજુ ચાર બરાબર આ બીજો નો પરમાણુ એની ફરતી બાજુ ચાર હોય આવી એક જાળીદાર રચના બને અને માં પણ બતાવી શકાય આ પ્લસ ફોર લેખું સિલિકોન કે જર્મેનિયમનો પરમાણુ છે આ જે કરો દોયરા છે બરાબર છે એ બંધ બતાવે છે અને રેડ કલરના જે ડોટ છે એ ઇલેક્ટ્રોન બતાવે છે હવે વસ્તુને સમજીએ કે ભાઈ આખું સ્ટ્રક્ચર બની ગયું બરાબર અષ્ટક બધાની આસપાસ પૂર્ણ થઈ ગયા આવું કેમાં કેમાં જોવા મળે તો આવું મેજોરિટી ત્રણનો આપણે અભ્યાસમાં ઉલ્લેખ છે કાર્બન સિલિકોન અને જર્મેનિયમ બધાની બંધ લંબાઈ અલગ અલગ છે એ બંધ લંબાઈ અને એનું થ્રી ડી સ્ટ્રકચર આની સાથે હું આકૃતિમાં તમને મોકલું છું બરાબર છે એટલે આની સાથે જે મટીરિયલ આપીશ એની અંદર તમને આકૃતિમાં એ આખું સ્ટ્રકચર કેવું હશે એની બંધ લંબાઈ કેટલી કેટલી હોય એ બધી માહિતીનો મેં સમાવેશ કરી લીધેલો છે